નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પલ્લવીબેન ત્રિવેદી ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં શ્રી વિદ્યાનગર શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ ચૌદના પાર્ટ ટુ વિશે જોઈશું એટલે કે આગળના અભ્યાસમાં આપણે પ્રકરણ ચૌદના ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે જોયું હવે આજે આપણે ખડકો અને ખનીજો વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે જોઈએ કે ખડક એટલે શું એક કે તેથી વધુ ખનીજના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે આ ખડકો નક્કર એટલે કે કઠણ મૃદુ એટલે કે પોચા હોઈ શકે છિદ્રાળુ કે અછિદ્રાળુ હોઈ શકે વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે વિવિધ પ્રક્રિયાના કા પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે આ નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના ત્રણ વિભાગ પડે છે એક આગ્નેય ખડક બે પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડક ત્રણ રૂપાંતરિત ખડક આગ્નેય ખડક આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે ભૂગર્ભમાં રહેલો ભૂરસ એ અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે તેમાં બધા વાયુઓ ભળેલા હોય છે માટે તેને મેઘમાં કહે છે આ મેઘમાં સમય જતાં ઠંડો પડે છે ત્યારે ખડકો રચાય છે આ ખડકો ગરમીની અસરથી બને છે તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડક કહે છે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સૌ પ્રથમ નિર્માણ પામ્યા તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે ભારતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પના ઘણા સ્થળોએ આવા ખડકો રચાયા છે આગ્નિય ખડકો એ સૌથી વધુ નક્કર હોય છે હવે જોઈએ પ્રસ્તર ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગને ખડકો તૂટે છે તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે નિક્ષેપણ થવું એટલે જમા થવું આ ખડક પદાર્થો તૂટી નદીના પાણીમાં જમા થઈ એક સ્તરની રચના થાય છે તેની પર આવું બીજું અને ત્રીજું સ્તર રચાય છે આ સ્તરોના દબાણથી નીચેના સ્તર દબાય છે ને સમય જતાં સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે તેને તેથી એને પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે ચિરોડી ચૂનાનો ખડક કોલસો એ પ્રસ્તર ખડકના ઉદાહરણો છે બિહાર અને ઝારખંડમાંથી કોલસો અને ચિરોડી મળે છે ત્રીજું રૂપાંતરિત ખડક ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્ને અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે રાજસ્થાનમાંથી મળી આવતા આરસપાણ અને ક્વાડઝાઇટ એ રૂપાંતરિત ખડકના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખનીજ વિશે અભ્યાસ કરીશું ખનીજ એટલે શું કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતાં અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે ખનીજો એ પૃથ્વી સપાટી કે પેટાળમાંથી ઘન પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે ખનીજો એ પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે પહેલું જોઈએ આપણે કે લોખંડ તાંબુ જસત સોનું ચાંદી વગેરે અગ્નિકૃત ખડકમાંથી મળી આવતા ખનીજો છે બીજું કોલસો ખનીજ તેલ કુદરતી ગેસ એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે જ્યારે સ્લેટ આરસપાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે આપણા રોજબરોજના વ્યવહારમાં લગભગ બસ્સો જેટલા ખનીજોનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય છે હવે જોઈએ ખનીજોનું વર્ગીકરણ પહેલું ધાતુમય ખનીજો બીજું અધાતુમય ખનીજો ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો ધાતુમય ખનીજો જેમાં ધાતુ તત્વ હોય છે લોખંડ તાંબુ સોનું ચાંદી વગેરે અધાતુમય ખનીજો જેમાં ધાતુ તત્વ નથી ચોક અબ્રખ જૂનાનો ખડક એસ્બેસ્ટોસ વગેરે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો જે સંચાલક બળ પૂરું પાડે છે કોલસો અને ખનીજ તેલ કુદરતી ગેસ વગેરે ધાતુમય ખનીજોના પેટા પ્રકાર જોઈએ પહેલું સોનું ચાંદી પ્લેટિનમ એ કિંમતી ધાતુમય ખનીજ છે બીજું મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટેનિયમ એ હલકી ધાતુમય ખનીજ છે ત્રીજું લોખંડ તાંબુ સીશું જસત કલાઈ નિકલ એ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનીજ છે ચોથું ક્રોમિયમ મેંગેનીઝ ટંગસ્ટન વેનેડિયમ વગેરે મિશ્ર ધાતુ સ્વરૂપે લેવામાં આવતી ખનીજો છે આ ત્રણ મુખ્ય પ્રકાર જોઈએ આપણે પહેલું ધાતુમય ખનીજ કે જેમાં ધાતુ તત્વ છે એ ધાતુમય ખનીજના પેટા પ્રકાર આપણે જોયા કે કિંમતી ધાતુમય ખનીજ હલકી ધાતુમય ખનીજ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે લેવામાં આવતા ખનીજો બીજું આપણે જોયું અધાતુમય ખનીજ કે જેમાં ધાતુ તત્વ નથી દાખલા તરીકે ચોક અબ્રક જૂનાનો ખડક એસ્બેસ્ટોસ ફ્લોરસપાર ચિરોડી સલ્ફર હીરા વગેરે ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનીજો જે સંચાલક બળ પૂરું પાડે તેને સંચાલન શક્તિના ખનીજો કહે છે દાખલા તરીકે કોલસો ખનિજ તેલ કુદરતી ગેસ વગેરે યુરેનિયમ અને થોરિયમને કેટલાક વૈજ્ઞાનિકો આણવીક ખનીજ કહે છે કારણ કે તેમાંથી અણુ શક્તિ ઉત્પન્ન થાય છે માટે હવે આ જે ખનીજો છે એ ભારતમાં કયા કયા રાજ્યોમાં તેનું વિતરણ થયું છે આપણે જોઈએ પહેલું લોખંડ લોખંડ એ ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા ઓડિસ્સા તામિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક બિહાર અને મધ્યપ્રદેશમાંથી મળી આવે છે મેંગેનીઝ કર્ણાટક ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળી આવે છે તાંબુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ સિક્કિમ મેઘાલય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે બોક્સાઇટ ઓડિસ્સા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે સીસુ રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્ર મેઘાલય સિક્કિમ અને ગુજરાતમાંથી મળે છે અબરખ આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર અને ઝારખંડમાંથી મળે છે ચૂનાનો ખડક મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી મળે છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો જમીન કોને કહેવાય જમીન એક ખડકોના ખવાણની ફલિત પેદાશ છે જમીન એ ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન વરસાદ હિમ હવા વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળો દ્વારા ખવાણ થતાં એ ખડકોનો ભૂકો બને છે બાહ્ય પરિબળો દ્વારા ખડકોનું ખવાણ થાય છે એ ખવાણમાંથી ટુકડા કયા ટુકડા તો કે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટી રજકણ વગેરે છૂટા પડે છે જેને ભૌગોલિક ભાષામાં રેગોલિત કહે છે આ રેગોલિત એ કેવળ ખનિજ દ્રવ્યો હોય છે એમાં જૈવિક દ્રવ્યો હવાને પાણી ભળે એટલે જમીન તૈયાર થાય છે આનું આપણે આખું સૂત્ર જોઈએ તો ખની દ્રવ્યો વત્તા જૈવિક દ્રવ્યો વત્તા હવા પાણી બરાબર જમીન ભારતમાં જમીનના પ્રકારો છ પ્રકારની જમીન છે પહેલું કાપની જમીન બીજું કાળી કે રેગુર જમીન ત્રીજું રાતી જમીન ચોથું પડખાઉ કે લેટરાઈટ જમીન પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન પહેલું કાપની જમીન કાપની જમીનના બે પેટા પ્રકાર છે એક ખધર અને બીજું બાંગર ખદર એટલે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતાં નવા કાપની જમીન એને ખદર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા કે નિક્ષેપણ એટલે જમા થવું કાપ નિક્ષેપણ એટલે કાપનું જમા થવું નદીઓના જૂના કાપની જમીન જે બાંગર તરીકે ઓળખાય છે ખદર જમીન એ રેતાળ હોય છે જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે બાંગર જમીન એ ઘણી ઉપજાઉ છે આમ તો જોવા જઈએ તો કાપની જમીન એ ઉપજાઉ હોય છે કારણ કે નદીઓના કાપના નિક્ષેપણથી તૈયાર થાય છે નદીઓ એ કાપ ઘસડી લાવી અને પાથરે છે અને એમાંથી તૈયાર થતી જમીન એ કાપની જમીન છે એટલે એ ઘણી ઉપજાઉ હોય છે ખેતીલાયક હોય છે આવી જમીન ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ કાળી જમીન કાળી જમીન એ દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તેમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે આ જમીન એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે અને કપાસના પાક માટે અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે આવી કાળી જમીન ભારતમાં મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગણા અને તમિલનાડુમાં જોવા મળે છે હવે જોઈએ રાતી જમીન આગ્નિ અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે રાતી જમીન એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ રાતી જમીન જોવા મળે છે પડખાઉ કે લેટેરાઈટ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે અહીં લાલ રેતીના પથ્થરોમાં લો અને એલ્યુમિનિયમ તત્વો હોય છે ને પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે આવી જમીન દક્ષિણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વના રાજ્યોના કેટલાક ભાગોમાં જોવા મળે છે પર્વતીય જમીન જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ છે આ જમીન રેતાળ છીદ્રાળું અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે આ જમીન ભારતમાં મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વની પર્વત શ્રેણીઓ એટલે કે પૂર્વના રાજ્યોમાં જે પર્વતો આવેલા છે ત્યાંની જમીન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા જમ્મુ જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે છઠ્ઠું પ્રકારની જમીન આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં આ પ્રકારની જમીન જોવા મળે છે રણ પ્રકારની જમીનમાં ક્ષાર કણોનું પ્રમાણ વધુ અને જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું જોવા મળે છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે આ જોયા આપણે જમીનના પ્રકાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે પહેલું ખડકો ખડકોના પ્રકાર ખનીજો ખનીજોનું વર્ગીકરણ જમીન કેવી રીતે તૈયાર થાય અને એના પ્રકારો વિશે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો જે પાઠ પૂરો થાય એનું સ્વાધ્યાય લખવું જેને કારણે એકમ કસોટીમાં જ્યારે આ વિષય આવે ત્યારે તમને એ પ્રશ્નોના જવાબથી તમે માહિતગાર હોવ